नमस्कार विद्यार्थी मित्रों, श्री कर्मयोग विद्या संकुल हबुकड़ आयोजित ऑनलाइन वर्गों में तोरण 12 आर्ट्स ना तत्वज्ञान विषय ना प्रकरण 4 मा 13मा लेक्चर मा दरेक विद्यार्थी ने हृदयपूर्वक आवकारु छु। मित्रों, आपने तत्वज्ञान विषय मा प्रकरण 4 એટલે કે નિરૂપાધિક સંવિધાન વિશે વિગતે વાત કરી રહ્યા છીએ। આગળના લેક્ચર માં એટલે કે લેક્ચર નંબર 12 માં આપણે આકૃતિ અને ભેદ દર્શાવવાની જે પ્રક્રિયા છે એનો વિગતે અને ખૂબ સરસ રીતે અભ્યાસ કર્યો હતો। બે ઉદાહરણો દ્વારા આપણે તે બાબતને સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે કઈ રીતે આકૃતિ દોરી શકાય, કઈ રીતે તેનું રેખાંકન કરવાનું છે અને કઈ રીતે આકૃતિની સમજ પણ આપવાની છે, તેની સાથે સાથે ભેદની પણ આપણે વાત કરી હતી કે ભેદનું જે નિરૂપણ અથવા ભેદ જે શોધવાની પ્રક્રિયા છે તે આપણે જે વિધાનો આપવામાં આવેલા છે એ પૈકી જ કરવાનું રહેશે। એટલે કે તમામ વસ્તુઓ, તમામ આકૃતિ, તમામ ભેદો આપણને જે નિરૂપાધિક સંવિધાન આપવામાં આવ્યું હોય છે એમાંથી રહેશે। એટલે બહુ બહાર શોધવા જવાની જરૂર નથી કે કોઈ પ્રકારની મુશ્કેલી હવે આપ મિત્રોને પડશે નહીં એવી આશા રાખું છું। મિત્રો, મેં તમને ત્યારે પણ વાત કરી હતી કે જ્યારે આપણે આકૃતિનું રેખાંકન કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે સૌથી પહેલા તો આપણી પાસે મધ્યપદ હોવો જોઈએ। જો આમ વિચારીએ ને તો આપણી પાસે ત્રણે ત્રણ પદ હોવા જોઈએ, મધ્યપદ, સાધ્યપદ અને પક્ષપદ। આ ત્રણે પદ હોય તો અને તો જ આકૃતિનું રેખાંકન થઈ શકે। હવે આપણને જે નિરૂપાધિક સંવિધાન આપવામાં આવેલું હોય તે પૈકી આપણે સૌથી પહેલા તો કે મધ્યપદ શોધવાનું કાર્ય કરવાનું છે અને મધ્યપદ શોધવું એકદમ સહેલું છે। મિત્રો, એ બધા નિયમો ભૂલી જાઓ, કોઈ વાંધો નહીં, તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જે આપણે છેલ્લે ફલિત વિધાન આવે છે એમાં મધ્યપદ હોય નહીં। એટલે કે અહીંયા જે આ બે પદ છે એ સિવાયનું જે ત્રીજું પદ છે તે તમારા માટે મધ્યપદ હશે। સર્વતત્વજ્ઞો ચિંતકો છે, કેટલા ચિંતકો ગણિતજ્ઞો નથી અને તેથી કેટલા ગણિતજ્ઞો તત્વજ્ઞો નથી, વિષયને આપણે ધ્યાનમાં લેતા નથી। પરંતુ હું આપ સર્વ મિત્રોને એ બાબતની સ્પષ્ટતા કરવા માંગુ છું કે ગણિતજ્ઞો અહીંયા છે, તત્વજ્ઞો અહીંયા છે। હવે એવું કયું પદ છે મિત્રો કે જે ફલિત વિધાનમાં તમને બતાતું નથી? તો તમે સર્વ મિત્રો જાણો છો કે ચિંતકો અમને ફલિત વિધાનમાં બતાતું નથી। તો ચિંતકો આપણા માટે શું બનશે? તો કે ચિંતકો છે એ આપણા માટે મધ્યપદ બને છે। આપણે પહેલા પણ વાત કરી હતી કે આકૃતિનું નિર્માણ અથવા આકૃતિનું રેખાંકન મિત્રો સાવ સહેલું છે, કોઈ પ્રકારની મુશ્કેલી તેમાં પડે તેમ નથી। પરંતુ હવે આપણે પદ લખવાની જરૂર નથી, અહીંયા નીચે લખવું પડે કે ભાઈ પક્ષપદ, સાધ્યપદ, મધ્યપદ, પક્ષપદ, સાધ્યપદ, આવું લખવાની હવે જરૂર છે નહીં। પણ સાવ સાદી ભાષામાં મિત્રો યાદ રાખજો કે પહેલું જે વિધાન છે ને એમાં હંમેશા સાધ્યપદ હશે, કારણ કે તો જ તે સાધ્ય વિધાન બનશે। બીજું જે પદ છે એમાં હંમેશા પક્ષપદ હશે, એટલે એકની ઓળખ થઈ જાય ને તમે આ ભૂલી ગયા કઈ વાંધો નહીં। પણ માન્ય રૂપવાળા સંવિધાનની વાત કરીએ તો મધ્યપદ મળી ગયું એટલે હું તમને આંખો વિચેને કહી દઉં કે આ મારું સાધ્યપદ હશે, અહીંયા મધ્યપદ આ છે, એટલે મને 100 એ 100% ખ્યાલ આવી ગયો કે મારું પક્ષપદ આ છે, મારે નીચે જોવાની જરૂર પડશે નહીં। કારણ કે એક વિધાનમાં બે પદ હોય, જે પહેલું વિધાન છે સાધ્ય વિધાન એમાં બે પદ હશે, મધ્યપદ અને સાધ્યપદ। હવે મને મધ્યપદ જડી ગયું તો મારે સાધ્યપદ શોધવા જવાની જરૂર છે જ નહીં, જે પદ વધે તે મારું સાધ્યપદ જ હશે। એ જ રીતે બીજા વિધાનની વાત કરું તો એમાં પણ એવું છે કે પક્ષ વિધાનમાં બે પદ હશે, પક્ષપદ અને મધ્યપદ। જો મને મધ્યપદ મળી ગયું છે તો મને પક્ષપદ
મળી જાય જે વધ્યું તે મારું પક્ષપત સતા આપણે આ રીતે સમજીએ તો પણ ચાલે અહીંયાથી મી ઊંધી આકૃતિને શરૂઆત કરો તો પણ ચાલે ઉપરથી નીચે આવો તો ભી ચાલે પણ તમારી પાસે તમે જ્યારે દાખલો ગણો ત્યારે આટલા પદ ક્લિયર હોવા જોઈએ હું બોલું છું એટલે લાંબુ થાય પણ તમે લખવા બેઠો કે આ દલીલમાં છે આ સંવિધાનમાં તમે મધ્યપદ સાધ્યપદ અને પક્ષપદ ગોતીને ફટાફટ લખી કાઢજો કારણ કે તમારે સમજૂતી આપવાની જરૂર છે નહીં પણ છતાં આપણે આપણે આ બાબત સમજાતી હોવા છતાં વધારે મહાવરા માટે આપણે આ લેક્ચર જોઈ લઈએ મિસ ન કરો હવે આપણને આવડી ગયું છે હવે જરૂર નથી એવી ભાવના મિત્રો નહીં રાખવાની કારણ કે જોઈ હોય છે ને તો આપણે ક્યારેક એમાંથી અમુક અંશ યાદ આવશે અને આપણે જે દ્વિધા હશે તેનું 100% સમાધાન થઈ જશે ઘણા બધા મિત્રોને પહેલી વખત આકૃતિ ખોટી પડી હશે કે ભેદમાં થોડી તકલીફ પડી હશે પરંતુ બીજી વખત આપણે આ લેક્ચર જોઈશું એટલે આપણને આવડી જશે એટલે એમાં કોઈ પ્રકારની મુશ્કેલી પડે તેવું કાર્ય છે નહીં તો હવે આપણે મિત્રો આકૃતિ તરફ આગળ વધીએ વધારે સમય નથી બગાડવો આ લખી કાઢવાનું મિત્રો આકૃતિ તમે નીચે લખશો મારી પાસે આટલું બોર્ડ છે તમારી પાસે 200 પેજનો કે 150 પેજનો ચોકડો હશે એટલે તમારે જરૂર પડશે નહીં હવે આકૃતિમાં અહીંથી લઉં છું કે અહીંથી લઉં ઉપરથી લઈએ અહીંથી લો તો ભી ચાલશે અહીંથી લો તો પણ ચાલશે તત્વજ્ઞ મારા માટે છે સાધ્યપદ એટલે અહીંયા લખીશ સાધ્ય ચિંતકો ક્યુ પદ છે બંને આધાર વિધાનમાં આવે છે એટલે મારા માટે હશે તે મધ્યપદ અહીંયા ચિંતકો મધ્યપદ આ શું છે ચિંતકો એટલે એ પણ મારા માટે શું હશે તો કે મધ્યપદ હશે ગણિતજ્ઞ પક્ષપદ છે એ મારે કાંઈ જરૂર છે અને આ તો આપણે મોઢે જ છે તો મોઢે લખી કરો ચાલે પણ ભૂલાઈ જવું જોવે નહીં સાહેબે ફટાફટ લખી કાઢ્યું તો હું પણ લખી કાઢું નહીં મિત્રો કારણ કે આપણને મધ્યપદ મળી ગયું છે હવે અહીંયા મધ્યપદ છે એટલે આ શું હોય આપણું સાધ્યપદ જ હોય અહીંયા મધ્યપદ છે આ આપણું પક્ષપદ જ હોય આ તો કે પક્ષપદ હોય અને આ છે તે સાધ્યપદ હોય હવે તો કે હવે છે એ મારે નિરૂપણ કરવાનું તે રેખાંકન કરવાનું કાર્ય છે આ આકૃતિને ચોક્કસ આકાર આપવા માટેનો પ્રયત્ન કરું છું આ ગોળ ગોળ કરું છું ને એ તમારે તમને એમ થાય કેમ આ કઈ નવો નિયમ હશે પરંતુ તમારી સમજૂતી માટે આપણે તેનો પ્રયત્ન કરીએ છીએ હવે તો કે આટલી બાબત સમજાણા પછી હવે આપણે શું કરીશું તો કે હવે આપણે આકૃતિનું રેખાંકન કરવાનું છે મિત્રો આટલી બાબત સમજાય છે ને ન સમજાય તો વિડિયો હજી એકવાર બેક લઈ લો પુશ કરીને પેરેલલી આ નિરૂપણ જોઈ લો કારણ કે આ જો આવડી જશે ને તો હવે કોઈ પ્રકારની મુશ્કેલી પડશે નહીં હવે આપણે સાધ્યપદ મધ્યપદ અને પક્ષપદને જોડવાનું કાર્ય કરવાનું છે ક્યાંથી શરૂઆત કરીશું તો કે સાધ્યપદથી સાધ્યપદથી ક્યાં જઈશું તો કે મધ્યપદે ઘરેથી નિશાળે તો શરૂઆત ક્યાંથી છે ઘરે જવું હોય તો પહેલા આ એવું કરી હશે ને કે નિશાળે ઘરેથી નિશાળે હવે ઘરે જવા માટે પાછું આપણે સ્કૂલે હશું તો સ્કૂલેથી ઘરે જશું ને કારણ કે એકવાર તમે આવી ગયા એ રીતે યાદ રાખીએ તો પણ ચાલે કે જ્યાં પહોંચ્યા ત્યાંથી આગળ વધવાનું હોય તમારા મામાના ઘરે જવું છે પણ તમે સ્કૂલે આવ્યા છો તો સ્કૂલે થઈને મામાના ઘરે જવાનું થશે કારણ કે તમે સ્કૂલે આવી ગયા છો અહીંયા પણ એવું છે કે સાધ્યપદથી મધ્યપદ પહોંચી ગયા હવે મધ્યથી મધ્ય પાછું આપણે જવું પડશે જો કઈ રીતે તો કે સાધ્યપદથી મધ્યપદ હવે અહીંયા ખાસ મિત્રો યાદ રાખજો કારણ કે આકૃતિ બને છે આકૃતિ બનશે મિત્રો પણ ખોટી બનશે સાચી બનશે નહીં કારણ ચારમાંની એક આકૃતિ તો કોઈ પણ રીતે જોડો એક આકૃતિ બને જ તે પરંતુ સાચી આકૃતિ બનાવવા માટે આપણે સાધ્યપદથી મધ્યપદ મધ્યપદથી મધ્યપદ અને મધ્યપદથી પક્ષપદ જવાનો પ્રયત્ન કરવાનો છે એની તો આર કેટલી નથી આપણે સાધ્યથી મધ્ય મધ્યથી મધ્ય અને અહીંયા પક્ષપદ ચોખ્ખી બતાવે છે કે પહેલી વાર
સીધો ઝેડ આવે છે અને સીધો ઝેડ એટલે આપણી ચોથી આકૃતિ અહીંયા બનતી આપણને બતાય છે આ રીતે આપણે આકૃતિ દોરી હવે તો કે આકૃતિને સ્પષ્ટતા કરી મિત્રો કરી શકાય ભેદની બાબત બાકી છે ભેદ માટે આપણે પાસું આપણી જે નિરૂપાધિક સંવિધાન આપ્યું છે એમાં જવું પડશે મિત્રો લખવાનું શું લખશું પહેલા તો યાદ છે આપણને આ સંવિધાનમાં મધ્યપદ કયું છે તો કે મધ્યપદ ચિંતકો ચિંતકો હવે આપણે અહીંયા સુધી પહોંચ્યા ને પછી સાધ્ય વિધાનમાં ક્યાં છે અને પક્ષ વિધાનમાં ક્યાં છે એની સ્પષ્ટતા કરવાની રહેશે એટલે લખી શકાય કે સાધ્ય વિધાનમાં સ્થાન ફરે છે યાદ છે ને બીજો હોય તે હંમેશા વિધેયના વિધેયપદ કહેવાય એટલે કે અહીંયા મધ્યપદ આ જે લાઈન છે તેને આપણે શું કહીએ છીએ તો કે ઉદ્દેશ્યના સ્થાને કહીએ છીએ અને આ જે લાઈન છે તેને વિધેયના સ્થાને કહીએ છીએ એટલે કે આ સંવિધાનમાં ચિંતકો ક્યુ પદ આવશે પહેલા એટલે સાધ્ય વિધાનમાં ક્યાં છે તો કે સાધ્ય વિધાનમાં વિધેયના સ્થાને અને પક્ષ વિધાનમાં ક્યાં છે બીજું જે આપણને વિધાન આપેલું છે એને પક્ષ વિધાન કહેવાય અને પક્ષ વિધાનમાં ક્યાં છે તો કે અહીંયા છે મતલબ ઉદ્દેશ્યના સ્થાને છે ઉદ્દેશ્યના સ્થાને છે એટલે કે આ બેના સ્થાન આપણે નક્કી કર્યા જો મિત્રો લખવામાં કોઈ ગુણ નથી તમારે માત્ર આકૃતિનું નિરૂપણ કર્યા પછી મધ્યપદ જે સાધ્ય વિધાન અને પક્ષ વિધાનમાં છે તે ક્યાં સ્થાને છે એનો જ માત્ર ઉલ્લેખ કરવાનો છે આટલું થઈ જાય પછી તો કે આટલું થઈ જાય પછી લખવાનું કે અહીંયા તો કે સાધ્ય વિધાનમાં વિધેયના સ્થાને પક્ષ વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને છે એટલે આપણે ખ્યાલ તો આવી ગયો છે કે આ ચોથી આકૃતિ છે લખવાનું તેથી આ સંવિધાન ચોથી આકૃતિનું છે ચોથી નીચે આપણે અંડરલાઈન કરવાની રહેશે હવે તો કે આકૃતિ પછી વાત કોની આવી છે તો કે ભેદનું આપણે નિરૂપણ કરવાનું છે ભેદ માટે મેં તમને પહેલા જ કીધું અહીંયા જે આપેલું છે એને લખી નાખો એટલે કે સાધ્ય વિધાનમાં સાધ્યપદ અને મધ્યપદ પક્ષ વિધાનમાં મધ્યપદ અને પક્ષ તેથી પક્ષપદ અને સાધ્યપદ કારણ કે આ આપણું સાધ્ય વિધાન છે આ આપણું પક્ષ વિધાન છે અને આ આપણું ફલિત વિધાન છે હવે અહીંયા આવવાનું છે પાછું હવે આપણને જે નિરૂપાધિક સંવિધાન આપવામાં આવેલું છે તેમાંથી આપણે શું કરવાનું છે તો કે તેમાંથી રૂપ ગોતવાનું છે જો અહીંયા સર્વ છે સર્વ છે એટલે કયું થયું મિત્રો તો કે સર્વદેશી વિધિવાચક એના માટે ગુજરાતી પ્રતીક કયું છે તો કે હા સર્વ છે આપણે રૂપ ગોત્યા પછી જો તમે જ્યારે ભેદની વાત કરતા હો ઘણી વખત આટલી આકૃતિ આપી દે આટલું સંવિધાન આપ્યું હોય કીધું હોય ભેદ દર્શાવો તો આપણે એમ ના કહી દઈએ કે સર્વ છે એટલે હા આ વાત છે ચારે ચાર પ્રકાર ભેદની બાબત અથવા ભેદનું નિરૂપણ તમે જ્યારે કરતા હો ત્યારે તમને ચારે ચાર જે પ્રકાર છે સર્વદેશી વિધિવાચક સર્વદેશી નિષેધવાચક એક દેશી વિધિવાચક અને એક દેશી નિષેધવાચક આ ચારે ચાર રૂપ અને સાથે સાથે ચારે ચારના ગુજરાતી પ્રતીક યાદ હોવા જોઈએ હવે જો કેટલાક નથી કોઈ પણ નથી એમ નથી કેટલાક નથી કેટલાક છે અને કેટલાક નથી મતલબ બધાયની વાત કરવામાં આવેલી નથી આપ જાણો છો કેટલાક નથી એટલે આ વાત થઈ એક દેશી નિષેધવાચક અને એક દેશી નિષેધવાચક માટે ગુજરાતી પ્રતીક છે ન આપણે એની વિગતે વાત કરેલી છે અહીંયા પણ જો તમે કેટલાક નથી એ ઉપર છે એ પ્રમાણે છે
સાધ્ય વિધાન પક્ષ વિધાન અને ફલિત વિધાન હવે આપણે અહીંયા ભેદની પણ સમજૂતી આપવાની છે મિત્રો ભેદ માટે કાઈ નહીં જે ચારે ચાર પ્રકાર આપણને આપવામાં આવેલા છે એ ચારે ચાર પ્રકારો છે એમાંથી જે પ્રકાર હશે રૂપ યાદ રાખવાનું છે કે સર્વ છે એટલે હા સર્વ નથી અથવા કોઈ પણ નથી એટલે ના કેટલાક છે એટલે હ અને કેટલાક નથી એટલે ન આ ચારે ચાર રૂપ આપણને યાદ હોવા જોઈએ રૂપ યાદ આવે તેની સાથે સાથે આપણને છે એનો ગુજરાતી પ્રતીક પણ યાદ હોવો જોઈએ હવે આપણે ભેદની સ્પષ્ટતા કરીએ ભેદ માટે જે રીતે આપણે અર્થઘટન કરતા હતા એ જ રીતે મિત્રો અહીંયા લખવાનું છે એટલે કે આ સંવિધાનમાં હવે સૌથી પહેલા કયું વિધાન છે સાધ્ય વિધાન લખશું અહીંયા સાધ્ય વિધાન કેવું છે તો કાંઈ જોઈ લો સાધ્ય વિધાન હા અહીંયા માત્ર ભેદ જે છે એ જ લખવાનો છે પક્ષ વિધાન તો કે ન અને ફલિત વિધાન શું છે તો કે ન તેથી આ સંવિધાનનો ભેદ હવે આપણે જે તને ત્રણ વિધાન છે તેને એક સાથે બતાવવાના છે એટલે ભેદ શું થશે હા ન ન છે શું ભેદ છે હા ન ન આ આપણો ભેદ થાય છે તો આ રીતે મિત્રો છે અહીંયા આપણે જે ભેદ હા ન ન સાધ્ય વિધાન પક્ષ વિધાન અને ફલિત વિધાનમાં જે ભેદ છે એને જ અહીંયા લખવાનો છે આકૃતિ દોરી છે એમાં જે મધ્યપદ છે એ જ મધ્યપદને અહીંયા નીચે લખવાનું છે અને તમે જે આકૃતિ દોરી તે ચાર આકૃતિમાંથી કઈ આકૃતિનું છે એ દર્શાવવાનું છે હજી મિત્રો છે એ વધારે સ્પષ્ટતા માટે આપણે હજુ પણ એક ઉદાહરણનો અભ્યાસ કરીએ અહીંયા આપણને એક બીજું ઉદાહરણ આપવામાં આવેલું છે આપણે મિત્રો એવો પ્રયત્ન કરીએ કે દરેક આકૃતિના એક થી બે ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણને એ બાબત સમજાઈ જાય કે આકૃતિ કોઈ પણ હોય આપણે સરળતાથી મધ્યપદ શોધીને કોઈ પણ આકૃતિ છે તેનું રેખાંકન કરી શકીએ છીએ જે રીતે પહેલી આકૃતિ બને છે એ જ રીતે બીજી બનતી હોય એ જ રીતે ત્રીજી બનાવવાની છે અને એ જ રીતે ચોથી આકૃતિ બનાવવાની છે માત્ર મધ્યપદ છે એમાં ફેરફાર થાય છે બીજો કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી અને આકૃતિ બને અને જેવું રેખાંકન થાય છે એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે પહેલી આકૃતિ છે બીજી છે ત્રીજી છે કે ચોથી છે અહીંયા જુઓ સર્વ વકીલો વાચાળ છે કેટલાક વકીલો વિદ્વાનો છે અને તેથી કેટલાક વિદ્વાનો વાચાળ છે આપણે વકીલની કે વાચાળની કે વિદ્વાનની કોઈ પ્રોસેસમાં પડવાની જરૂર નથી આપણે માત્ર મધ્યપદ શોધવાનું કાર્ય કરવાનું છે તો હવે આપણે ઘણા બધા ઉદાહરણ જોયા હવે તમને બધાને પણ ખ્યાલ છે કે મધ્યપદ શોધવા માટે કોઈ પ્રકારની મથામણ કરવાની જરૂર છે નહીં માત્રને માત્ર ફલિત વિધાનને જોવાનું છે કારણ કે જે પદ ફલિત વિધાનમાં નહીં હોય તે મધ્યપદ હશે વ્યાખ્યા આપણે છે આપવાની જરૂર છે ને અહીંયા તમે જુઓ કે ત્રણ પદ ક્યાં ક્યાં છે તો કે વિદ્વાનો વાચાળ અને વકીલો આ ત્રણ આપણા પદ છે વિદ્વાનો તો કે ફલિત વિધાનમાં છે વાચાળ તો કે વાચાળ પણ ફલિત વિધાનમાં છે પરંતુ વકીલ વકીલો જે પદ છે તે ફલિત વિધાનમાં આવતું નથી તો આપણા માટે વકીલો એ કયું પદ બનશે તો કે આપણા માટે વકીલો એ મધ્યપદ બને છે ફલિત વિધાનના ઉદ્દેશ પદના સ્થાને જે છે તે પક્ષ પદ છે ફલિત વિધાનના વિધેય પદના સ્થાને છે તે સાધ્ય પદ છે અને મેં તમને પહેલા પણ વાત કરી છે કે પહેલું જે વિધાન છે એમાં મધ્યપદ સાથે હંમેશા સાધ્યપદ આવે છે બીજા વિધાનમાં મધ્યપદ સાથે પક્ષપદ આવે છે કારણ કે સાધ્ય વિધાન ક્યારે બને તો કે સાધ્યપદ હોય ત્યારે
પક્ષ વિધાન ક્યારે બને તો કે પક્ષ પદ હોય ત્યારે હવે આપણે સૌથી પહેલા તો કે જે મધ્ય પદ સાધ્ય પદ અને પક્ષ પદ નું નિરૂપણ આપણે કરીએ છીએ એ પહેલું પગથિયું છે એને આપણે નિરૂપણ કરી લઈએ જો વકીલો આ સર્વ છે કેટલાક છે કેટલાક છે એની આપણે જરૂર પછી પડશે અત્યારે આપણે તેને ધ્યાનમાં લેવાના છે નહીં હવે જો તમે કે વકીલો આપણા માટે મધ્યપદ છે એટલે પહેલા શું થશે અહીં આવશે મધ્યપદ અને ત્યાર પછી વાચાળ તો વાચાળ શું છે તો કે સાધ્યપદ છે ત્યાર પછી અહીંયા પણ પહેલા વકીલ છે એટલે અહીંયા પણ પહેલા વકીલ આવશે વકીલ એટલે આપણું મધ્યપદ અને વિદ્વાનો શું છે આપણા માટે તો કે પક્ષપદ છે નીચેની આપણે ખ્યાલ છે પહેલા હંમેશા પક્ષપદ હોય અને ત્યાર પછી હંમેશા સાધ્યપદ આવે છે અને આપણે છોડી દીધું આટલી સમજણ હવે આપણને બધાને આવી ગઈ છે કે આમાં જોયા વગર પણ લખી કાઢવું કે મધ્યપદ છે પહેલું વિધાન છે એમાં તો કે મધ્યપદ સાથે સાધ્યપદ હશે બીજા વિધાનમાં મધ્યપદ સાથે પક્ષપદ હશે ફલિત વિધાનમાં પહેલું પક્ષપદ હોય અને ફલિત વિધાનમાં બીજું હંમેશા સાધ્યપદ હોય છે એટલે આટલી સમજણ તો આપણને બધાને આવી ગઈ કે કઈ રીતે આપણે મધ્યપદ સાધ્યપદ અને પક્ષપદનું નિરૂપણ કરીએ છીએ આ કાર્ય થઈ જાય પછી આપણે કયું કાર્ય કરીશું તો કે હવે આપણે તેને રેખાંકનમાં વાળવાનું એટલે કે રેખાંકન કરવાની જરૂર પડે છે રેખાંકન કઈ રીતે થઈ શકે તો કે આપણને બતાય છે કે સાધ્યપદથી મધ્યપદ મધ્યપદથી પક્ષપદ આપણે રેખાંકન માટે મિત્રો ફલિત વિધાનમાં જવાની જરૂર નથી અને એટલા માટે આપણે પહેલા લઈ લઈએ છીએ તેથી કરીને અહીંયા તમારે પક્ષપદે તમારી આકૃતિ ક્લિયર થઈ જશે એટલે કે તમારે ફલિત વિધાનમાં આવવાની જરૂર છે નહીં કારણ કે આકૃતિનું રેખાંકન માત્ર ને માત્ર મધ્યપદને ધ્યાનમાં રાખીને થાય છે અને મધ્યપદ ક્યારેય ફલિત વિધાનમાં હોતું નથી હવે જો તમે સાધ્યપદથી મધ્યપદ મધ્યપદથી મધ્યપદ અને ત્યાંથી પક્ષપદ બની ગઈ આકૃતિ કેનો બની ચોખ્ખી આકૃતિ આપણને બતાય છે કે કઈ આકૃતિ બને છે આ તો કે આ જે આપણને બતાય છે તે ત્રીજી આકૃતિ બને છે કારણ કે ત્રીજી આકૃતિ આપણા માટે છે એ તો કે અહીંયા બને છે કારણ કે તેમાં મધ્યપદ ઉદ્દેશ્ય પદના સ્થાને છે અને બંને આધાર વિધાનમાં મધ્યપદ ઉદ્દેશ્ય પદના સ્થાને હોય એટલે ત્રીજી આકૃતિ બને બંને આધાર વિધાનમાં મધ્યપદ વિધેયના સ્થાને હોય એટલે બીજી આકૃતિ બને એ સમજણ આપણને છે એ યાદ નો આપણને ખ્યાલ જ છે ઊંધો ઝેડ ઊંધો સી સીતો સી સૌથી છેલ્લે સીતો ઝેડ એમ પણ આપણે જોઈએ તો ત્રીજી આકૃતિ આપણને યાદ આવે છે આટલું થઈ ગયા પછી આપણે અહીંયા તો કે આકૃતિ કઈ બને છે એની સ્પષ્ટતા આપણે કરી લીધી કે ત્રીજી આકૃતિ બને છે પરંતુ ત્રીજી આકૃતિ કઈ રીતે બને એનું આપણે અહીંયા લખવું પડશે એટલે કે આપણે મધ્યપદને ધ્યાનમાં રાખીને અહીંયા તેની સ્પષ્ટતા કરવી પડશે જો તમે કે આ સંવિધાનમાં વકીલો આપણા માટે શું છે તો કે આ સંવિધાનમાં વકીલો આપણા માટે મધ્યપદ છે હવે એની સ્પષ્ટતા કર્યા પછી આપણે શું કરવાનું છે તો કે પછી આપણે સાધ્ય વિધાનમાં ક્યાં છે અને પક્ષ વિધાનમાં ક્યાં છે આ બંને સાથે હોય તો કઈ રીતે લખવાનું એ પણ જોવું પડે ને અત્યાર સુધી આપણે ઉદાહરણ જોયા એમાં બંને અલગ અલગ સ્થાન પર આવતા હતા અહીંયા બંને સાથે આવે છે તો આપણે તેને કઈ રીતે લખી શકાય જો તમે કે આ સંવિધાનમાં મધ્યપદ કયું છે તો કે વકીલો હવે તમારે લખવાનું છે હું જોવો કે આ સંવિધાનમાં મધ્યપદ વકીલો સાધ્ય વિધાન અને કારણ કે બંને એક જ સ્થાને આવે છે બંને વિધાનમાં એટલે ભેગું લખી નાખવાનું છે કે સાધ્ય વિધાન
અને પક્ષ વિધાનમાં ઉદ્દેશના સ્થાને છે જો બંને અલગ અલગ હોય તો આપણે બંને અલગ અલગ સ્થાન બતાવવા પડે જો અહીંયા બંને વિધેયના સ્થાને હોય તો એમ લખવાનું કે વિધેયના સ્થાને છે બંને માટે આપણે અલગ અલગ લખવાની જરૂર છે નહીં કે આ સંધાનમાં મધ્યપદ વકીલો સાધ્ય વિધાનમાં અને પક્ષ વિધાનમાં ઉદ્દેશના સ્થાને છે તેથી આ સંવિધાન કયા આકૃતિનું બને છે તો કે આ સંવિધાન ત્રીજી આકૃતિનું છે આ વાત થઈ ગઈ મિત્રો કે આ ત્રીજી આકૃતિનું છે એ સંવિધાન બને છે હવે આપણે ભેદની વાત કરવાની છે ભેદ તો આપણને બધાને હવે ખ્યાલ આવી ગયો કે ભેદ માટે માત્ર ને માત્ર વિધાનનું રૂપ આપણે ધ્યાનમાં લેવાનું છે પહેલા લખી જ નાખવાનું આપણે સરળતા માટે આમ લખો તો ભલે આગળ પછી લખવાનું છે આમ લખી તો થાય છે તેથી પક્ષ પર સત્યપદ હવે અહીંયા જોવાનું છે કારણ કે ભેદ માટે આપણે ત્યારે પણ વાત કરી હતી કે પરત આપણે આવવું પડશે ક્યાં તો કે સંવિધાનમાં સર્વ સે કયો ભેદ છે મિત્રો સર્વ સે કયો પ્રકાર બનશે તો કે પ્રકાર બનશે હા એટલે અહીંયા માત્ર વચ્ચે હા લખવાનું છે કેટલાક છે કયો બનશે હ એટલે અહીંયા હ લખવાનું છે અને તેથી કેટલાક છે એ પણ હ બનશે કારણ કે હવે આપણે વારે વારે તમને કહેવાની જરૂર નહીં પડે કે સર્વ છે એટલે તો કે સર્વદેશી વિધિવાચક છે કેટલાક છે એટલે એકદેશી વિધિવાચક છે એનો ખ્યાલ આપણને આવી ગયો છે હવે તમારે ભેદનું અર્થઘટન કરવાનું છે ભેદનું અર્થઘટન કરીએ ત્યારે આપણે ત્રણેય વિધાનમાં જે રૂપ છે એને ગુજરાતી પ્રતીકમાં જે રીતે અહીંયા લખ્યું છે એ રીતે અહીંયા નીચે એક સાથે લખવાનું છે જો તમે કે આ સંવિધાનમાં શરૂઆત ક્યાંથી થાય છે તો કે સાધ્ય વિધાનથી એટલે કે આ સંવિધાનમાં સાધ્ય વિધાન કયો પ્રકાર છે તો કે હા પક્ષ વિધાન હ અને ફલિત વિધાન હ છે જો આમાં તમને કોઈ પ્રકારની મુશ્કેલી પડશે નહીં કારણ કે અહીંયા જોઈ જોઈને જ લખવાનું છે કે આ સંવિધાનમાં સાધ્ય વિધાન હા પક્ષ વિધાન હ અને ફલિત વિધાન હ છે અને હવે તો કે ત્રણેય છે એને આપણે એક સાથે લખવાના છે તેથી આ સંવિધાનનો ભેદ શું બનશે હા હ હ લખવાનું હા હ હ છે આ વાત થઈ ગઈ આકૃતિ અને ભેદની સ્પષ્ટતા પણ તમને બતાવી છે આકૃતિનું રેખાંકન કરવું પણ સહેલું છે અને તેના આધારે મધ્યપદને આધારે વિવરણ કરવું પણ અતિ સહેલું છે ભેદને આધારે અહીંયા આપણે વિવરણ કરવાનું છે તો મિત્રો આજના લેક્ચરમાં આપણે બે દાખલાનો અનુભવ કર્યો સાથે સાથે તમે બધાએ તેને ગણવાની પણ કોશિશ કરી હશે અને દરેક વિદ્યાર્થી આ બાબતમાં સફળ પણ રહ્યા હશે એટલે કે હવે તમે દરેક મિત્ર સંવિધાનના આકૃતિ અને ભેદને દર્શાવતા શીખી ગયા હશો એવી આશા રાખું છું અને સાથે સાથે તમે દર્શાવતા પણ હશો આ જ રીતે મિત્રો કાર્ય કરતા રહો અને ઉત્તરોત્તર પ્રગતિના પંથે રહીને ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરો તેવી અભિલાષા સાથે માં સરસ્વતીના ચરણોમાં વંદન કરીને આજના લેક્ચરને અહીં પૂર્ણ કરું છું અસ્તુ